વિઝાના નામે 1.58 કરોડ પડાવનારો વિનાયક ઉર્ફે યુસુફ દિલ્હીમાં ઝડપાયો. લંડનના વર્ક વિઝાના નામે 21 જણા સાથે ઠગાઈ કરી હતી. ઠગ એજન્ટ ઉઝબેકિસ્તાનથી પરત આવતો હતો, પત્ની હજુ ફરાર. લંડનના વર્ક વિઝાના નામે 4 યુવતી સહિત 21 જણા પાસેથી એજન્ટે 1.58 કરોડ ચાઉ કર્યા હતા અને ગુનો દાખલ થાય તે પહેલાં ઉઝબેકિસ્તાન ભાગી ગયો હતો. ઉઝબેકિસ્તાનથી લેભાગુ એજન્ટ યુસુફ ખાન, ઉબેદુલર રહેમાન, મોહમ્મદ યુસુફ પઠાણ પરત દિલ્હી એરપોર્ટ પર આવ્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે પોલીસે તેને દબોચી લઈ સુરત પોલીસને જાણ કરી હતી. ઇકોસેલે વિનાયક ઉર્ફે યુસુફ ખાનનો કબજો લઈ કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી એપ્રિલમાં ભાગી ગયો હતો. સપ્ટેમ્બરમાં ગુનો દાખલ થયો હતો, જ્યારે તેની પત્ની વિવિયાના પાટીલ પણ વિદેશમાં છે. જો કે લુકઆઉટ નોટિસ કાઢે તે પહેલાં તે ભારત આવી ગઈ હતી, હાલમાં વોન્ટેડ છે. યુસુફે હિન્દુ યુવતી વિવિયાના સાથે લગ્ન કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર ઓગસ્ટ 2022 યુકેની જાહેરાત મૂકી ગેરંટી સાથે 5 વર્ષના વિઝા તેમજ પ્રોસેસ 3 મહિનામાં થશે એમ જણાવી ફોન અને નામ લખ્યું હતું. તે ડુમસ રોડ પર લક્ઝરિયા બિઝનેસ હબમાં વોઇસ ઇમિગ્રેશન નામથી ખોલી હતી. 60થી વધુ યુવક યુવતીઓ ઉપરાંત સુરત, વડોદરા, અમદાવાદના 4 થી 5 એજન્ટ મળી 14 કરોડ ઓહિયા કર્યા છે. ગઈ તારીખ 18/9/2023 રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો, જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ 5 લાખ ઉઘરાઈ, કુલ 21 ક્લાયન્ટો ના 1 કરોડ 5 લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો, બાંયધરી કરારો કરી આપી 1 કરોડ 5 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ, જે યુસુફ ખાન દિલ્હી આવતા LOC અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકોસેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ 3 દિવસના રિમાન્ડ પર છે, તપાસ ચાલુ છે. એણે યુકે જવા, યુકે માટે જ વાંસુક હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુકમાં એનો પોતાનો કોન્ટેક્ટ નંબર મૂકેલો, જેથી સામેથી લોકો એનો કોન્ટેક્ટ કરી એને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ 15 લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી 5 લાખ એડવાન્સ પેટે લેતો. હા, હાલ જે એમના વાઇફનું પકડવાના બાકી છે